हेलो फ्रेंड्स, श्री आर के पांतरोड साइंस कॉलेज धानेरा, वेलकम टू ऑनलाइन एजुकेशन। फिजिक्स 302 नी अंदर बेजिक ट्रांजिस्टर एम्प्लीफायर जमा आपणे यूनिट 2 पार्ट 5 विषे चर्चा करीशु। जमा क्वेश्चन 5 छे के ग्राउंडेड एमीटर परिपथ आकृति दोरी समझाओ। ग्राउंडेड एमीटर सर्किट जे छे ए आकृति दोरी समझाओ। तो अहीं तमे मित्रों जोई रह्या छो कि एक पीएनपी ट्रांजिस्टर छे, जेमां एनो एमीटर जे टर्मिनल छे ए वीई बेटरी साथे ग्राउंडेड करेल छे। अहीं जे थशे टर्मिनल ई जोड़े ते पी थशे, अहीं एन थशे अने सी उपर कलेक्टर उपर पाछो पी थशे। बीजू आना इनपुटनी अंदर आरबी जोड़ेल छे, आउटपुटमां लोड साथे वीसीसी बेटरी। હવે આપણે એના ડિસ્ક્રિપ્શન વિશે વાત કરીએ તો અહીં આકૃતિ 6 ની અંદર એમીટર ગ્રાઉન્ડેડ સાથેના પીએનપી ટ્રાન્ઝિસ્ટર, એમીટર ગ્રાઉન્ડેડ સર્કિટમાં ખાસ કરીને પીએનપી ટ્રાન્ઝિસ્ટરનો અહીં યુઝ કરેલ છે, એટલા માટે આ પ્રકારની જે સર્કિટ છે જેને આપણે પીએનપી ગ્રાઉન્ડેડ એમીટર ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર સર્કિટ કહીએ છીએ। હવે આનું ડિસ્ક્રિપ્શન આગળ સમજીએ તો અહીં બેઝ જે છે, ખાસ કરીને બેઝ એ ડ્રીવન એલિમેન્ટ એટલે કે મુખ્ય એલિમેન્ટ તરીકે બેઝ છે, એટલા માટે એની આકૃતિ જે ફરીથી દોરી છે એ બેઝ માટે દોરી છે, જેમાં ઈએસ એ સોરી આરએસ સોર્સ રેઝિસ્ટન્સ છે, વીઈ ને ઇનપુટ વોલ્ટેજ છે, જે બંને બેઝ સાથે જોડેલ છે, એટલા માટે અહીં કહી શકાય કે બેઝ એ ડ્રીવન એલિમેન્ટ છે અને બેઝ અને એ મીટર વચ્ચે ઇનપુટ સિગ્નલ આપેલું છે। તો આકૃતિમાં આપણે જોઈએ તો જે બેઝ અને એ મીટર છે, બેઝ અને એ મીટર એમાં આપણે જે સિગ્નલ છે ઇનપુટ સિગ્નલ એ અહીં આપેલું છે। કલેક્ટર અને બેઝની વચ્ચે આઉટપુટ સિગ્નલ દોરેલ છે, જે આપણે હમણાં જોઈએ પ્રમાણે કે આ જે છે એ આઉટપુટ સિગ્નલ છે અને અહીં જે છે એ ઇનપુટ સિગ્નલ છે। હવે વોલ્ટેજ વીઈ દ્વારા એ એમીટર સાથે કનેક્ટેડ છે, તો વોલ્ટેજ વીઈ દ્વારા ફોરવર્ડ દિશામાં એમીટર બાયસ આપેલ છે, એટલે કે જે ઇનપુટ બાયસ છે એ ફોરવર્ડ બાયસ છે એવું કહી શકીએ, અને વોલ્ટેજ વીસીસી બેટરી વીસીસી કલેક્ટર બેટરી છે એના દ્વારા આપણે રિવર્સ બાયસ એટલે કે વિપરીત દિશામાં કલેક્ટર બાયસ આપેલ છે। હવે આપણે જાણીએ છીએ કે ઇનપુટ સિગ્નલના કારણે બેઝ પ્રવાહમાં થોડો ફેરફાર, ઇનપુટ સિગ્નલ આપીએ એટલે બેઝ પ્રવાહમાં, કારણ કે અહીં જે સિગ્નલ છે ઇનપુટમાં આપેલું છે, હવે એ સિગ્નલના કારણે વોલ્ટેજના કારણે બેઝમાં જે પ્રવાહ છે એ પ્રવાહની અંદર શું થશે, થોડોક ફેરફાર થશે। અને આપણે જાણીએ છીએ કે બેઝમાં થતો પ્રવાહ એટલે કલેક્ટર પ્રવાહમાં પણ મોટો ફેરફાર થશે, ચેપ્ટર નંબર 1 ની અંદર આપણે જોયું ત્યારે, તો કલેક્ટર પ્રવાહ પણ મોટો ફેરફાર ઉત્પન્ન કરે છે, જે કોમન એમીટર એમ્પ્લીફાયરની વિસ્તૃત ક્રિયા માટે જવાબદાર છે। એટલે ચેપ્ટર 1 ની અંદર આપણે જે એમ્પ્લીફાયર માટે તમને મેં સમજાવ્યું હતું એ વસ્તુનો પોઈન્ટ છે અહીંયા આગળ। હવે ધારો કે પોઝિટિવ સિગ્નલ લાગુ કરવામાં આવે ઇનપુટમાં, તો તેની પોલારિટી વીઈની વિરુદ્ધ હશે, એટલે કે જે એ મીટરની જે પોલારિટી છે ફોરવર્ડ બાયસ માટે પીએનપી સાથે, આ રીતે જે પોઝિટિવ અને નેગેટિવ છે પીએનપી સાથે, તો આ જે સિગ્નલ છે એની પોલારિટી છે વીઈની વિરુદ્ધ થશે, પરિણામે બાયસ વોલ્ટેજ વીઈ ઘટે છે। હવે જે પોઝિટિવ ફોરવર્ડ બાયસ આપવાથી શું થશે, વીઈ ઘટે છે, અને વીઈ એટલે કે એ મીટર વોલ્ટેજ ઘટવાથી એ મીટર અને બેઝ પ્રવાહોમાં પણ ઘટાડાનું કારણ બને છે, એટલે કે એ મીટર અને બેઝ પ્રવાહ જે છે આઈ અને આઈબી એમાં પણ એ ઘટાડો થશે જ્યારે પોઝિટિવ સિગ્નલ લાગુ પાડવામાં આવે છે ત્યારે। હવે લોડ અવરોધ સાથે વિકસિત આઉટપુટ વોલ્ટેજની અનુરૂપ ઘટાડા સાથે, હવે એ પ્રમાણે આઉટપુટમાં પણ ઘટાડો થશે, તો આઉટપુટ જે છે આઉટપુટ વોલ્ટેજની અનુરૂપ ઘટાડા સાથે એ મીટર અને બેઝ પ્રવાહમાં ઘટાડો, કલેક્ટર પ્રવાહમાં પણ ઘટાડો પેદા થશે। આમ આ રીતે કલેક્ટર પ્રવાહમાં થતો અહીં જે બેઝ અને એ મીટર પ્રવાહમાં થતો ઘટાડો એના કારણે કલેક્ટર પ્રવાહમાં પણ ઘટાડો જોવા મળશે, એટલે કે ઇનપુટ અને આઉટપુટમાં ઘટાડાનું કારણ બનશે, પરિણામે ગ્રાઉન્ડના સંદર્ભમાં કલેક્ટરનું વીજ સ્થિતિમાન નેગેટિવ હશે। હવે ઘટાડો થશે એટલે જે સ્થિતિમાન છે કલેક્ટર સાઈડ તે નેગેટિવ બનશે, અને નેગેટિવ બને છે એટલે કહી શકાય કે કલેક્ટરનું પણ વીજ સ્થિતિમાન એ નેગેટિવ હશે, એટલે જે કલેક્ટર સાથે જે બેટરીનો છેડો ઋણ હશે એ નેગેટિવ, એટલે કે નેગેટિવ છેડો એ ગ્રાઉન્ડમાં હશે। સમાંતર દ્વારા નકારાત્મક ઇનપુટ સિગ્નલ આઉટપુટ વોલ્ટેજમાં વધારો કરશે,
આથી ઇનપુટ અને આઉટપુટ સિગ્નલો 180 આઉટ ઓફ ફેઝ બને છે. એટલે કે અહીં જે ઇનપુટ અને આઉટપુટ સિગ્નલ એટલે કે ઇનપુટ અને આઉટપુટ જે ક્વોન્ટિટી છે એના વચ્ચેનો એંગલ છે એ 180 કરતાં વધારે હશે. સેલ્ફ બાયસ સાથેનો સી રૂપ રેખાંકનમાં એનપીએન ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરનો પ્રાયોગિક પરિપથ આકૃતિમાં દર્શાવ્યો છે. આથી આ ખામી દૂર કરવા માટે આપણે જે હવે જે જોડાણ છે એ સેલ્ફ બાયસ સાથેનો કોમન એમિટર રેખાંકનમાં હવે એનપીએન ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરની સર્કિટ અહીં તમે જોશો. હવે આપણે ઇનપુટ અવરોધ, આઉટપુટ અવરોધ, વોલ્ટેજ ગેઇન અને ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર સર્કિટના પ્રવાહ અને ગેઇનની ગણતરી કરવા માટે આગળ વધીશું, જે આપણે ઓલરેડી જોઈ ગયા છીએ. તો આ જે તમારી સાથે સર્કિટ એ એનપીએન ટ્રાન્ઝિસ્ટર માટે કોમન એમિટર એનપીએન ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરની સર્કિટ છે, જેમાં તમે જોઈ શકો છો કે આઉટપુટમાં કલેક્ટર અને એમિટરમાં વચ્ચે જે વોલ્ટેજ છે VC બતાવ્યો છે, R1 અને R2 અહીં જે કોમન એમિટરની સર્કિટ છે એ પ્રમાણે R1 અને R2 બંને અવરોધો છે, RS જે સોર્સ અવરોધ છે, ES છે એ ઇનપુટ બેટરી છે. અહીં જે VCC છે એ પણ તમે જોઈ શકો છો કલેક્ટર છેડા સાથે છે. અહીં જે છે એ ઇનપુટ સિગ્નલ છે એ છે AC સિગ્નલ છે, એટલે આ પ્રકારના પરિપથમાં ઋણ ફીડબેક પણ થઈ શકે છે. તો આ રીતે આ ક્વેશ્ચન હતો આપણે ગ્રાઉન્ડેડ એમિટર સર્કિટ. એના પછી જે ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 6 લાસ્ટ ક્વેશ્ચન આ થિયરીનો આ ચેપ્ટરનો, અને જે આ પણ વારંવાર પૂછે છે કે કોમન એમિટર, કોમન બેઝ અને કોમન કલેક્ટર એમ્પ્લીફાયરની સરખામણી કરો. તો આ તમારે યાદ રાખવાનું છે મિત્રો, આ બહુ ઉપયોગી છે. તો આ હવે હું ટેબલ દ્વારા તમને સમજાવીશ તેમાં પ્રોપર્ટી. તો પહેલી વન બાય વન પ્રોપર્ટી જોઈશું, કોમન એમિટર, કોમન બેઝ અને કોમન કલેક્ટર માટે. તો ટ્રાન્ઝિસ્ટર રેઝિસ્ટન્સ, ટ્રાન્ઝિસ્ટર અવરોધ દરેક કન્ફિગરેશન માટે કેવો હોય છે એની વાત કરીએ. તો સૌ પ્રથમ આપણે લઈએ તો કોમન એમિટર. તો કોમન એમિટર માટે જે આઉટપુટ અવરોધ છે એ જનરલી અહીં હશે એ 50 kΩ હશે. તો એની સાપેક્ષમાં કોમન બેઝમાં તમે જો તો આઉટપુટ અવરોધ છે એ ખૂબ જ વધારે છે, એટલે કે 1-2 MΩ જેટલો હોય છે. અને કોમન કલેક્ટર માટે એ ખૂબ જ નાનો હોય છે, 100-1000 Ω, એટલે ઓમ્સના ક્રમનું હોય છે. ઇનપુટ અવરોધની વાત કરીએ તો ઇનપુટ અવરોધ જે છે કોમન એમિટર માટે એ 1-2000 Ω એટલે કે 1-2 kΩ હોય છે. કોમન બેઝ માટે ઇનપુટ અવરોધ છે ખૂબ જ ઓછો હોય છે, 20-50 Hz હોય છે. જ્યારે કોમન કલેક્ટર માટે જોવા જઈએ તો એ છે 150 kΩ થી 600 kΩ. તો પહેલાં આપણે વાત કરીએ મિત્રો અહીં આગળ ટ્રાન્ઝિસ્ટરના અવરોધની, આઉટપુટ અને ઇનપુટ અવરોધ છે એ જુદા જુદા કન્ફિગરેશન માટે કેવા હોય છે એનું આપણે અહીંયા વાત કરી, જે તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ પ્રોપર્ટીની વાત કરીએ મિત્રો, પ્રવાહ ગેઇન, જે આપણે સમગ્ર ચેપ્ટરમાંના વિશે વાત કરી હતી, એના માટે મેથેમેટિકલ એનાલિસિસ દ્વારા સૂત્ર પણ આપણે તારવ્યા હતા. તો કરંટ ગેઇન છે, તો લાર્જ કરંટ ગેઇન ખૂબ જ વધારે એ કોના માટે, કોમન એમિટર માટે ખૂબ જ વધારે હોય છે, 20-200 બીટા. હવે બીટા શું છે એની પણ ચર્ચા કરી હતી. આમાં એપ્રોક્સિમેટ નો કરંટ ગેઇન, લગભગ કોઈ કરંટ ગેઇન હોતો નથી અથવા ખૂબ જ ઓછા મૂલ્યનો હોય છે, અને એ હોય છે 0.85 થી 0.95, જ્યાં આલ્ફા કહેવાય છે. ખૂબ જ વધારે જુઓ 1+β એટલે ખૂબ જ વધારે કહેવાશે, 20-200. વોલ્ટેજ ગેઇનની વાત કરીએ તો કોમન એમિટર માટે અહીંયા જે તમારું જોડાણ છે એ જે કોમન એમિટર માટેનું છે તો ખૂબ જ હાઈ, ખૂબ જ વધારે અહીં પણ વધુ છે જ્યારે આ 1 કરતાં ઓછો છે. તો વોલ્ટેજ ગેઇન છે એ લેસ દેન યુનિટી, 1 કરતાં ઓછો હશે. કોમન કલેક્ટર સર્કિટ માટે પાવર ગેઇનની વાત કરીએ તો હાઈએસ્ટ પાવર ગેઇન જો અહીંયા કોમન એમિટર સર્કિટ એવી છે કે જે પાવર ખૂબ જ વધારે આપે છે, એટલા માટેનો પાવર ગેઇન છે ખૂબ જ વધારે છે. મીડિયમ રેન્જ હશે આપણે, મીડિયમ પ્રકારનો એ કોમન બેઝ માટે હશે, અને બીજા પરિપથો કરતાં ખૂબ જ ઓછો હશે એ કોમન કલેક્ટર માટે હશે. ફેઝ ડિગ્રીની વાત કરીએ ઇનપુટ અને આઉટપુટ વચ્ચેનો ફેઝ, તો 180 ડિગ્રી જળવાઈ રહે છે, એટલા માટે સારું એવું એમ્પ્લીફિકેશન થશે અહીંયા આગળ કોમન એમિટર માટે, જ્યારે બંને આ સર્કિટો છે જેમાં લગભગ કોઈ ફેઝ ઓછો નથી. તો આ ટેબલ ખૂબ જ ઉપયોગી છે, અને આ ટેબલ દ્વારા નાના પ્રશ્નો પણ પૂછાઈ શકે છે. તો આ ટેબલ તમારે યાદ રાખવાનું છે. આમ હવે કહી શકાય કે ઉપર દર્શાવ્યા પ્રમાણેની સરખામણી પરથી એવું કહી શકાય કે કોમન એમિટર એમ્પ્લીફાયર છે મિત્રો, જે કોમન એમિટર એમ્પ્લીફાયર એ એકમાત્ર પ્રવાહ ગેઇન અને વોલ્ટેજ ગેઇન પૂરું પાડવા માટે સક્ષમ છે. તો આપણે સારું એવું પ્રવાહ ગેઇન અને વોલ્ટેજ ગેઇન મેળવવા હોય તો આ ત્રણેય પ્રકારના કન્ફિગ્યુરેશનમાંથી સૌથી વધારે જો યુઝ થતો હોય તો એ છે કોમન એમિટર, જેના પ્રવાહ ગેઇન અને વોલ્ટેજ ગેઇન પૂરું પાડવામાં એ ખૂબ જ સક્ષમ હોય છે. કારણ કે આપણે જોઈ શકીએ છીએ કે બંનેમાં જે પ્રવાહ ગેઇન અને વોલ્ટેજ ગેઇન છે એ ખૂબ વધારે હોય છે કોમન એમિટર સર્કિટ માટે, 20-200.
અને અહીંયા આપણ જે વોલ્ટેજ ગેઇન છે એ પણ ખૂબ જ વધારે હોય છે। તો આ કારણોસર આપણે કોમન એમિટર પરિપથનો વોલ્ટેજ ગેઇન અને પ્રવાહ ગેઇન મેળવવામાં ખૂબ જ વધારે યુઝ કરીએ છીએ। તો આ જે ક્વેશ્ચન હતો મિત્રો એ સરખામણી હતી કોમન એમિટર, કોમન બેઝ અને કોમન કલેક્ટર, જેની આપણે ચેપ્ટરની અંદર આકૃતિ સાથે પણ ચર્ચા કરી હતી અને એના વિશે મેથેમેટિકલ એનાલિસિસ પણ સમજ્યા હતા। તો આ સાથે આપણે આ વિડીયો પૂરું કરીએ છીએ અને આ ચેપ્ટર પણ અહીંયા આપણે પૂરું કરીએ છીએ। થેન્ક યુ।